મધ્યપ્રદેશના રાજકારણમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના ટ્વીટ બાદ ગરમાવો આવ્યો છે. પ્રિયંકા ગાંધીના ટ્વીટ પર ભાજપે કોંગ્રેસને ઘેરી છે. કોંગ્રેસ પર આરોપ લગાવતા ભાજપે કહ્યું છે કે આ નકલી ચિઠ્ઠીના દમ પર મધ્યપ્રદેશની સરકારને બદનામ કરવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. આ મામલે એફઆઈઆર પણ થશે. મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ પ્રત્યારોપ વચ્ચે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વડ્રાએ ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે મધ્યપ્રદેશમાં ઠેકેદારોના સંગઠને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને ફરિયાદ કરી છે. રાજ્યમાં 50% કમિશન આપવા પર જ ચૂકવણી થાય છે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે કર્ણાટકમાં ભ્રષ્ટ ભાજપ સરકાર 40% કમિશનની વસૂલી કરતી હતી. મધ્યપ્રદેશમાં ભાજપ ભ્રષ્ટાચારનો પોતાનો જ રેકોર્ડ તોડીને આગળ નીકળી ગઈ છે. તેમણે લખ્યું છે કે કર્ણાટકની જનતાને 40% કમિશનવાળી સરકારને બહાર કરી હવે મધ્યપ્રદેશની જનતા 50% કમિશનવાળી ભાજપ સરકારને હટાવશે. હજારો મામલે હૈ, કિન કિન પર કેસ કરેગી બીજેપી? અબ જબ ખુલાસા હો રહા હૈ પૂરે પ્રદેશ મેં ભ્રષ્ટાચાર કા, તો ઇનકે પાસ ઉપાય ક્યા બચા? देखिए फर्जी हो सही हो ये सब खड़े हुए लोगों से पूछ लीजिए. ये एक पत्र क्या 100-200 पत्र आपको बता देंगे. ભાજપે પલટવાર કરતા કહ્યું છે કે નકલી ચિઠ્ઠીના દમ પર મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાણની સરકારને બદનામ કરવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. ભાજપે કહ્યું છે કે પ્રિયંકા ગાંધી વાડ્રા વિરુદ્ધ ઇન્દોર સહિત ભોપાલ અને જબલપુરમાં ફરિયાદ કરાશે. ये कमलनाथ जी, दिग्विजय सिंह जी, अरुण यादव जी, इनने पहले आपके भाई से झूठ बुलवा दिया मध्य प्रदेश में 2 लाख के कर जाता, और अब एक आपसे झूठे पत्र के आधार पर ट्वीट करवा दिया, आपको झूठा साबित कर दिया. कांग्रेस के प्रति लोगों में पहले से ही विश्वास नहीं है, और आपके इन झूठे ट्वीटों से तो आपके बारे में विचार ही खंडित हो गए उनके. महत्वपूर्ण छे के शुक्रवार वायरल थयेली चिट्ठी में आरोप लगावायो छे કે ઠેકેદારો પાસેથી 50% કમિશન મંગાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, જીએસટી.